લક્ષ્મી, તમારી દીકરી તરફથી તમને આ નાનકડી ભેટ. શું કર્યું રાશિ, તને ખબર છે આ વસ્તુથી મમને બહુ જ નફરત છે. એને જોતાની સાથે જે ગુસ્સે થઈ જાય છે. ખુશીના માહોલને બગાડવો એ રાશિનો કામ. તારો મૂડ ખરાબ કરી નાખ્યો. રાશિ, તારે ગિફ્ટ આપતા પહેલા એકવાર મને પૂછવું જોઈએ ને, શું કામ આજના ઉત્સવ જેવા દિવસને દુઃખમાં ફેરવી નાખ્યો? Mom? Mom? મમ્મી, એક મિનિટ ઉભા રહો. સોરી પૃથ્વી, મારે તારી સાથે આવી રીતે વાત ન કરવી જોઈએ. જો તને ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દેજો, પણ આ વાત સાચી છે. મારા સપના બહુ મોટા છે, એને પૂરા કરવાની તાકાત તારામાં નથી. પ્રિયંકા, પૈસા જ બધું હોતું નથી, પ્રેમ જેવું પણ કંઈક હોય છે. હું પૈસાને જ પ્રેમ કરું છું. મારી માટે પહેલો પ્રેમ પૈસા જ છે. એવું છે તો કઈ વાંધો નહીં પ્રિયંકા, હું તને પ્રોમિસ કરું છું કે તારી અપેક્ષા મુજબ ના હું જ્યાં સુધી પૈસા નહીં કમાઈ લઉં ને, ત્યાં સુધી હું તને નહીં મળું. શું થયું? પૃથ્વી જતો કેમ રહ્યો? તેની માફી માંગી કે નહીં? માફી માંગી, પણ શું? મેં એને મોં પર કહી દીધું કે હું એને પ્રેમ નથી કરતી. મમ્મી, આપણે આ બધી ચર્ચા પછી કરીશું. પ્લીઝ ચલ ને અંદર, ઘરમાં બધા રાહ જોતા છે. મધર્સ ડે નું સેલિબ્રેશન કરવાનું છે. પ્લીઝ. મમ્મી સોરી, મારો ઈરાદો તમારો મૂડ ખરાબ કરવાનો નહોતો. મમ્મી, તમે મને વહુ નહીં દીકરી સમજો છો, તો પછી તમારી આ દીકરી એની મમ્મીને ઉદાસ કઈ રીતે કરી શકે? હું તો બસ તમને એટલું કહેવા માંગુ છું કે તમે ભૂતકાળને ભૂલીને ભવિષ્ય તરફ આગળ વધો. હું સમજુ છું કે ભૂતકાળને ભૂલવો એટલો સહેલો નથી. ભૂતકાળ ક્યારેય ઝાંખો નથી થતો. પણ મમ્મી, ભવિષ્યને ઘાટું બનાવવા માટે આપણે વર્તમાનને તો સારી રીતે ઘડવું જોઈએ ને. તમે જ સમજો મમ્મી, કે તમે ભૂતકાળને યાદ કરીને તમારા વર્તમાનને બગાડશો તો કેવી રીતે ચાલશે? તમે જ હંમેશા કહો છો ને કે ભૂતકાળને આપણે ક્યારે બદલી નથી શકવાના. પણ મમ્મી, વર્તમાનને સારી રીતે જીવીને આપણે ભવિષ્યને ચોક્કસ બદલી શકીએ છીએ. તો પછી તમે ભૂતકાળને આમ વારંવાર યાદ કરીને તમારું મૂડ શું કામ ખરાબ કરો છો? તું મને હંમેશા ખુશ જોવા માંગે છે,
તો મમ તને ખબર હોવી જોઈએ કે હું પણ તને ખુશ જોવા માંગુ છું. ને હું ખુશ ત્યારે જ હોઉં જ્યારે મારી મમ ખુશ હોય. ચાલ મારી સામે જો મસ્ત વાળી એક સ્માઈલ. રાશિએ આખો પ્લાન ખરાબ કરી દીધો. એને ખબર નથી પડતી કે મમને એ વસ્તુથી નફરત છે. એને ગિફ્ટ આપતા પહેલા એકવાર મને પૂછવું જોઈએ ને. વેલ એ જ તો પ્રોબ્લેમ છે રાશિ. એ ક્યાં કોઈ એને કશું પણ પૂછીને કરે જ છે. એને તો બસ એમ જ છે કે એ જે કંઈ પણ કરે એ બધું જ સાચું. બેટા એનો ભાવ શુદ્ધ હતો. એ તો ફક્ત સુવર્ણાને ખુશ રાખવા માંગતી હતી અને એટલે જ એણે આટલી બધી મહેનત કરી છે. જોકે રાશિને મેં પહેલેથી જ કહી દીધું હતું કે સુવર્ણા ઘૂંઘરૂને જોશે ને તો ગુસ્સે થઈ જશે. તો પણ એણે એ જ વસ્તુ ગિફ્ટ કરી જેનાથી મમને દુઃખ પહોંચે છે. બેટા દુઃખની પાછળ જ સુખ છુપાયેલું હોય છે. રાશિ એ સુખને બહાર લાવવા માંગતી હતી. સુવર્ણાના અટકી ગયેલા પગની સાંકળને તોડવા માંગતી હતી. એનો હેતુ જે હોય એ, પણ એણે આ બહુ ખોટું કર્યું છે. શું થયું? તમે લોકો આટલા શાંત કેમ ઊભા છો? બીકોઝ રાશિ આખા ઘરનું વાતાવરણ અશાંત કરી દીધું છે. પણ એને કર્યું છે શું? રાશિ, તું હંમેશા બીજાના કામ કેમ બગાડે છે? આજનો દિવસ કેટલો સ્પેશિયલ ડે છે. આ દિવસ માટે શુભે કેટલી બધી મહેનત કરી હતી અને તે મહેનત પર પાણી ફેરવી દીધું. તે કરીશું એ કહીશ. રાશિ, આજના દિવસે તે મોમનો મૂડ ખરાબ કર્યો છે. એના માટે હું તને ક્યારે માફ નહીં કરું. ભાભીને શું થયું? એકદમ બદલાય કેવી રીતે ગયા? આ રાશિએ એવો તે શું જાદુ કર્યો હશે? વાહ માં, બહુ સમય પછી તને આ રીતે ડાન્સ કરતા જોઈ મને બહુ ખુશી થઈ રહી છે. રાશિએ એવું તે શું કર્યું કે સુવર્ણાનું વર્ષો પછી આ રૂપ જોવા મળ્યું? મમ, આજે તારા માટે બીજી પણ એક સરપ્રાઈઝ છે. અરે, કેટલી સરપ્રાઈઝીસ આપીશ? મધર્સ ડે છે કે પછી સરપ્રાઈઝ ડે? મમ, આજે હું મારા હાથથી તને વાનગી બનાવીશ ને ખવડાવીશ. તું તારા હાથે જમવાનું બનાવીને ખવડાવીશ અમને બધાને. હા, શું છે કે આપણે મારું પેટ દુખે છે એટલે મારું જમવાનું ના બનાવતો. And well, મેં પણ હમણાં જ નાસ્તો કર્યો એટલે હું પણ નહીં જમું. અને મારે તો ઉપવાસ છે. અરે પ્લીઝ, તમે લોકો આવું નહીં કરો. હું એટલું મસ્ત જમવાનું બનાવીશ ને કે તમે બધા લોકો આંગળીઓ ચાટતા રહી જશો. આંગળીઓ કપાઈ જાય એવી રસોઈ બનાવશે. ના ના સુપ સર, આવું ના કરશો. મને આ રીતે નોકરીમાંથી બહાર ના કાઢશો. ચિંતા નહીં કર, હું ફક્ત આજનો દિવસ જ બનાવવાનો છું. શુભ બેટા, આટલું બધું કરવાની શી જરૂર છે? તે જિંદગી ભર જેટલું કર્યું છે ને એની સામે તો આ કંઈ પણ નથી. હું તો ફક્ત ઈશ્વરને પ્રસાદ ધરાવું છું. જિંદગીના બદલામાં આટલું તો કરી શકું છું ને. અરે બેટા, પણ કંઈ નહીં. આજે હું જમવાનું બનાવી રહ્યો છું એ ફાઇનલ છે અને મને કિચનમાં કોઈ જ ના જોઈએ. બરાબર છે, પણ ઘરમાં દવા તો છે ને? શું છે, કોઈનું પેટ દુખે તો એક કામ કરીને આપણે ડોક્ટરને જ અહીંયા બોલાવી લઈએ આપણા ઘરમાં તો. અરે દાદુ, તમે જોતા જાઓ હું કેટલી મસ્ત વાનગી બનાવું છું. સારું બેટા, તું બનાવજે, અમે જમીશું. આજે મારો લાડકો દીકરો અને મારી લાડકી દીકરી જેમ કહેશે ને એમ જ થશે. મમ્મી,